ભાવનગર બ્લોક હેલ્થ ઓફિસ સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટાઉન હોલ ખાતે આરોગ્ય મેળો યોજાયો. ક્યાં છે મજામાં? તમે છો? અમારે પીપળી જવાનું છે. આયુ કોઈ કાર્યક્રમમાં એમને ઉતાવળ હોય એટલે આપણે આ કાર્યક્રમમાં ઝડપથી શરૂ કરશું. હોય છે તો માનની મહેમાનોને હું વિનંતી કરીશ, ભરતસિંહજી બાપુ તથા નકુમ સાહેબ, અલ્પેશભાઈ, આપણે બ્લોક આરોગ્ય મેળાનું આયોજન કરેલ છે. આ બ્લોક આરોગ્ય મેળામાં ખાસ ઉપસ્થિત આપણી વચ્ચે આપણા જિલ્લાના માનનીય ભરતસિંહભાઈ ગોહિલ જિલ્લા પ્રમુખ શ્રી એમના અધ્યક્ષ સ્થાને આપણે આ કાર્યક્રમ રાખ્યો છે, તો એ સાહેબનો આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સાથે ઉપસ્થિત વીડી નકુમ સાહેબ, ચેરમેન શ્રી ટાઉન હોલ સિહોર, સાથે તમામ સિહોર મા યોજનાના કાર્ડના લાભાર્થીને આપણે કાર્ડ વિતરણ કરવાનું છે સાહેબ. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. આજના સિહોરમાં ટાઉન હોલના કાર્યક્રમમાં આમ તો ઓલા લોકમેળા જેવું થઈ ગયું છે સાહેબ, કારણ કે બધાને ગરીબ મધ્યમ વર્ગના લોકોને કે જેમ બને એમ વધારે સારી સારવાર મળે, તપાસ થાય, આયુષ્યમાન કાર્ડ મળે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વી ડી નકુમજી, અમારા નગરપાલિકાના ચેરમેન શ્રી ભાઈ શ્રી, આમ તો અમારા બહુ નજીકના છે ચેરમેન શ્રી, આપણા જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી તાવીયાર સાહેબ, આમ તો જિલ્લા પંચાયતના તમામ વિભાગનો આપણો સ્ટાફ અને એમાં ખાસ કરી આરોગ્ય વિભાગ. મને તો જ્યારે કંઈક કોઈ એમ કરે તમારે બે શબ્દો બોલવાના છે ત્યારે મને મારો જિલ્લા પંચાયતનો સ્ટાફ તો વધારે યાદ આવે, એમાં આરોગ્યવાળાનો તો વધારે યાદ આવે. કારણ કે કોરોનાની મહામારીમાં જે એને કામ કર્યું છે ને એને તો આપણે બધાએ તાલીઓથી બિરદાવ હોય એમ, કે આપણા ફેમિલીમાં કોઈને આપણા ભાઈને આપણા માતા પિતાને કે આપણા કાકાને બાને કોઈને કોરોના થયો હોય ને ત્યારે આપણે શું કરતા હતા, 108 બોલાવીએ, હાલા હાલા જલ્દી બેસી જાઓ, અને આરોગ્યના સ્ટાફને અંદર બે આપી, આપણે તો બીજી ગાડીમાં જતા હતા શું કહેવા, નકર કે આપને કોરોના થઈ જાય. પણ એમાં ખાસ કરીને જિલ્લાનો અમારો આરોગ્યનો સ્ટાફ, આંગણવાડીનો સ્ટાફ, તમામ શાખાના અધિકારી કર્મચારીગણ અને પત્રકાર મિત્રો, એમાં ખાસ કરીને પવારભાઈને વખાણ કરવા પડે, નકર તો એ વળી પાછું હું કહી કરી. પણ જેમ બને એમ સેવાડાના લોકોને, ગરીબ માણસોને, કારણ કે આ લાભ કોઈ મિલ માલિકના દીકરા કે કોઈ મિલ માલિક ના હશે ને ફેમિલી એ કોઈ નહીં લે, પણ ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગ કે સેવાડાના લોકો ગામડામાં ઝુંપડપટ્ટીમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય ને એનો આનો લાભ મળે. અને ખાસ કરીને કોઈને આમ તો બીમારી તો થાય જ નહીં, હમણાં કેમ અમારા ભાઈએ કીધું કે તાલીયું નહીં પાડો તો તમારા ઘેરે 108 આવશે, મેં કીધું તો આપણે તાલીયું પાડવી પડશે, એટલે આપણા ઘેરે 108 આવશે. પણ આ ગુજરાત સરકાર અને ભારત સરકાર કે કેન્દ્ર સરકારની સહાય હોય કે રાજ્ય સરકારની સહાય હોય, તમામ લોકોને મળી રહે અને તેની સારવાર મળે. કારણ કે જો આ કાર્ડ મોદી સાહેબે પીએમ સાહેબે ન કાઢ્યા ને તો હું તો મારા મંત્રીને હું તો આમ જાહેરમાં એવું કહું છું કે નકર તો ઘણા લોકો સારવાર વિનાના બિચારા. અલગ અલગ વિભાગમાંથી આરોગ્ય શાખાના પધારેલ તમામ કર્મચારીગણ, ડોક્ટરગણ ઉપસ્થિત સિહોર શહેર અને તાલુકામાંથી પધારેલ
लाभार्थी भाइयों ने बहनों, मित्रों, गुजरात नी अंदर ज्यारथी भारतीय जनता पार्टी नू शासन आयु अने त्यार बाद अपना मुख्यमंत्री पदे नरेन्द्र भाई मोदी जो अत्यारना वडाप्रधान छे अने त्यारना गुजरात नी अंदर मुख्यमंत्री तरीके शपथ लीधा पछी मोदी साहेबे जे शुरुआत में जे गुजरात ना सामान्य लोको नी चिंता करी छे, गुजरात नी अंदर जेवो ज्यारे मुख्यमंत्री हता त्यार थी अंत्योदय एटले के सेवाड़ानो मानवी जे सेवाड़ानो मानवी के जे जिले झूंपड़पट्टी में रहते होय त्यां सुधी सरकार नी तमाम सेवाओं पहुंचे, पैसादार लोको जेनी पासे पैसा नी कैपेसिटी छे, धंधार्थी छे, एवा लोको तो पोताने स्वास्थ्य जाळवणी करता ज होय छे अने टाइमे टाइमे दवा पण एमने मळी जती होय छे, त्यारे आपणा ए समयना मुख्यमंत्री नरेन्द्रभाई मोदीए एवो विचार आव्यो के सामान्य लोकोने एना आरोग्यनी जाळवणी माटे तेमज એમને સારામાં સારી સારવાર મળી રહે। તમે સૌ જાણો છો કે પહેલા ઓપરેશન કરવું પડતું, સ્ટેન્ડ મૂકવા પડતા, હાર્ટની અંદર કેટલો ખર્ચો થતો હતો, સામાન્ય લોકો તો એ ખર્ચ ન કરવાના હિસાબે ઓપરેશન ન કરાવતા અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એવું કહેતા કે ભાઈ હું અત્યારે ઓપરેશન કરાવીશ તો મારે 3.5 થી 4 લાખ 5 લાખનો ખર્ચ થશે, આ ખર્ચ મારી પાસે તો છે નહીં, હું બહારથી વ્યાજે પૈસા લઈને કરાવીશ, એટલે છતાં પણ કદાચ પ્રોબ્લેમ થશે તો હું લેણું મૂકીને જઈશ તો મારા દીકરાને આ લેણું ભરવું પડશે, વ્યાજ ભરવું પડશે। જેટલી સુવિધાઓ છે તમે દરેક સુવિધાઓ એમને એવો વિચાર આવ્યો કે એ સુવિધાઓ મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી કે જિલ્લા પંચાયત ખાતે તો અમુક સેવાઓ મળતી જ હોય છે, પરંતુ આ દરેક નાગરિકને થી વધારે સેવાઓ એક જ સ્થળ ઉપર એક ધક્કો ખાવાથી એક જ વાર આવવાથી તમામ સેવાઓ મળી રહે એ માટેનું જો કોઈ કાર્ય કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અને અત્યારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બધી યોજનાઓ લાવી અને નાનામાં નાની સેવાઓ સામેથી આપી અને એક જ સ્થળ ઉપર પછી મહામૃતમ કાળે આપ સૌ ડોક્ટર અને નર્સોએ પણ મારી બહેનોને વિનંતી છે કે વધારે વધારે લોકો આનો લાભ લે। સરકાર જ્યારે એટલો ખર્ચ કરતી હોય તાલુકા લેવલે જિલ્લા લેવલે, આજે આવા બબ્બે કાર્યક્રમો તાલુકાની અંદર જ છે, શહેરમાં હોય છે, ત્યારે આનો પહેલાં વધારે થોડો પ્રચાર કરવો અને વધારે વધારે લોકો સ્થાનિક લોકોને જાગૃત ને તમામ પ્રયાસો કરે, વધારે નહીં કહેતા આજે પધારેલા તમામ લોકોનું ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું। તમામ લોકો જે આજે લાભ લેવાના જેવા લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। હવે આજથી સમથિંગ 5 મહિના પહેલાં અમારા કાકાના દીકરાને સૌથી નાનો એવો એને અમને જન્મના 10-15 દિવસ પછી એવો ખ્યાલ આવ્યો કે ભાઈ બાળકને કોઈ પણ હૃદયની બીમારી છે। હવે હૃદયની બીમારી એટલે અમારી માટે તો એવું કહી શકાય કે એવી જાણકારી મળી કે આનો ખર્ચ મિનિમમ 3 થી 4 લાખ રૂપિયા થાય। હવે 3 થી 4 લાખ રૂપિયા એટલે અમારી માટે બહુ મોટી રકમ કહેવાય, પણ અમને એવી જાણકારી મળી કે ભાઈ સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આવા ઓપરેશનો થાય છે, એટલે અમે સિયોરની ટીમનો સંપર્ક કર્યો જેમાં ડૉક્ટર વિજયભાઈ કામળિયા તથા હર્ષાબેન ગોહિલ એ લોકોને અમે બાળકને બતાવ્યું અને એ લોકોએ તપાસ કરી એટલે એ લોકોએ તરત જ તે સંદર્ભ કાર્ડ અમને એક ભરી દીધું અને પૂરેપૂરી અમને માર્ગદર્શન આપ્યું। હવે એ સંદર્ભ કાર હેઠળ અમે અમદાવાદની અંદર યુએન મહેતામાં બાળકનું સંપૂર્ણપણે ઓપરેશન કરાવ્યું અને એનું સ્વાસ્થ્ય અત્યારે બહુ સારામાં સારું છે। હવે વસ્તુ એવી છે કે ભાઈ કે કાર્યક્રમ છે પણ એનું કોઈનું માર્ગદર્શન તો સારું મળવું જોઈએ,
એટલે વિજયભાઈ તથા હર્ષાબાનું અમને માર્ગદર્શન બહુ સારામાં સારું મળ્યું અને એ અંતર્ગત સંદર્ભ કાર્ડ અંતર્ગત અમે ઓપરેશન પણ સારું કરાવ્યું, જેથી અમારા બાળકને એક નવું જીવન જ અમે અમારી રીતે કહી શકીએ, કારણ કે હૃદયનું ઓપરેશન એટલે બહુ મોટું ઓપરેશન કહેવાય. તેથી અમે સરકારશ્રીના આ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા સિયોરની ટીમનો અમે અમારો પરિવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આરોગ્યના મુખ્ય વડા તાવીયાડ સાહેબ અહીં પધારેલા અને સેવા આપી રહેલા દરેક ડોક્ટર મિત્રો, ¿Qué es lo que se llama?
સરટી હોસ્પિટલમાં માનસિક અને મગજના રોગના નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. આજે સિવર ખાતે સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા સિવર મુકામે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 200 વધારે દર્દીઓએ લાભ લીધો હતો. અને આ કેમ્પમાં ચામડીના ફિઝિશિયન વિભાગ, માનસિક વિભાગ, ડેન્ટલ વિભાગ, આંખ વિભાગ અને સર્જરી વિભાગના તજજ્ઞ ડોક્ટરોએ હાજરી આપી હતી અને દર્દીઓની તપાસ કરી હતી અને દર્દીઓને સેવા લાભ લીધો. દર્દીઓની સારવાર છે તદ્દન ફ્રીમાં કરવામાં આવી હતી અને સાથે સાથે એમની જે તે દવા છે એ પણ અહીંયાથી તે મેડિસિન વિભાગમાંથી મળી આપવામાં આવી હતી. ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારબાદ કેન્દ્ર સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યું અને માન્ય આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના અત્યારના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હંમેશા નાના લોકોને, સેવાડાના લોકોને અંત્યોદય સુધી સરકારી સેવાનો લાભ મળી રહે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા ખૂબ જ ધ્યાન દેવામાં આવે છે અને નાનામાં નાના લોકોને ઓછામાં ઓછા ખર્ચે જે મોંઘા ઓપરેશનો થતા હતા એ તમામ ખર્ચ સરકાર ભોગવે એ માટેના આયોજન રૂપે આજરોજ સિહોર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતની ટીમ દ્વારા. અને આવા આરોગ્ય મેળા દરેક તાલુકા લેવલે પણ કરવામાં આવે છે અને પૂરા ગુજરાત રાજ્યની અંદર નાના નાના લોકોને જે શેપી રોગો નથી, જે રોગ હોય છે પણ લોકોને ખ્યાલ હોતો નથી એવા રોગોનું પણ અહીંયા નિદાન કરવામાં આવે છે અને નાનામાં નાના લોકો કોઈ કેન્સરથી પીડિત થતા હોય કે પછી ડાયાબિટીસ હોય આવા રોગો છેલ્લે સુધી ખબર પડતી નથી કે અમને આ રોગ છે ત્યારે સરકાર દ્વારા દરેક નાનામાં નાના લોકોનું ધ્યાન રાખી અને સેવાડોનો માનવી વગર રૂપિયે તમામ ખર્ચ સરકાર ભોગવે આ દવાખાનાનો દવાનો ખર્ચ કે હોય કે ઓપરેશનનો ખર્ચ કે હોય કે લેબોરેટરીનો ખર્ચ હોય એ તમામ ખર્ચ સરકાર ભોગવે છે અને લોકોને અગાઉ ખ્યાલ આવી જાય કે એમને આ રોગ છે તો એને ઉપરના કોઈ મોટી હોસ્પિટલોમાં ઓપરેશન કરાવવું પડે તો એ પણ સરકાર ખર્ચ કરે છે. અહીંયા દાખલા તરીકે આજે જે તપાસ થવાની છે એમાં કોઈને જો રોગ ડિટેક્ટ થશે તો એમને સરટી હોસ્પિટલમાં મોકલી ત્યાં એમનું ઓપરેશન કરવામાં આવે. આવા અનેક પ્રકારના જે બિનચેપી રોગો છે એ રોગોનું આજે નિદાન થવાનું છે અને વધારે વધારે લોકોએ આમાં આજે ભાગ લીધો છે અને અહીંયા દવા પણ આપવામાં આવી છે. સાથે સાથે આયુષ્યમાન ભારત પીએમ જય કાર્ડનું પણ અહીંયા કાર્ડ રિન્યુ કરવામાં આવે છે અને નવું કાર્ડ પણ કાઢવાનું એક જ સ્થળ ઉપર લોકોને ધક્કા ન ખાવા પડે અને સ્થળ ઉપર જ કામનો નિકાલ થાય અને વ્યવસ્થિત કામ થઈ શકે એ માટે સરકારનું આયોજન છે. એ આયોજનના ભાગરૂપે આજે અહીંયા આરોગ્ય મેળો રાખવામાં આવ્યો છે અને વધારે વધારે લોકો આની અંદર ભાગ લઈ રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા.